થર થર કાંપી રહ્યો છે ડોક્ટર. ઘરની બહાર નીકળવું બન્યું મુશ્કેલ. ડોક્ટરને અંડરવર્લ્ડની ધમકી. ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે ચેમ્બુરની સાંઈ હોસ્પિટલના ડોક્ટર. આ ડોક્ટરને ધમકી મળી છે મારી નાખવાની. ડોક્ટરનું કહેવું છે કે તેમને આ ધમકી આપી છે અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ. ઘરની બહાર પણ નીકળતા ડરતા આ ડોક્ટરની સાંભળો આપ વીતી. સેટરડે કે દિન 12:35 કોલ આયા રવિ પૂજારી બોલ રહા હું ઓસ્ટ્રેલિયા સે. તો ઉસને બોલા કે મેરા નંબર લે ઓર બહોત પૈસા બના લિયા હૈ બહોત લૂટતા હૈ મેરા નંબર લે ઓર પરસો તક મુજે જવાબ ચાહીએ 2 દિન કે અંદર કે 5 કરોડ રૂપિયા મુજે ઇસ નંબર પે મુજે કન્ફર્મેશન દેના. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડોક્ટર સાહેબને થોડા દિવસો પહેલા એક મેસેજ આવ્યો. ડોક્ટરે મેસેજ ચેક કર્યો તો તે અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીનો હતો. આ મેસેજમાં રવિ પૂજારીએ ડોક્ટર પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી ન આપી તો હોસ્પિટલ બંધ પાડવાની ધમકી આપી. ધમકી મળતા જ ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. એક પ્રસિદ્ધ ડૉક્ટર આહે ત્યાં ડૉક્ટરના 3 દિવસાપૂર્વી એક રવિ પૂજારી ગેંગસ્ટર એને ઓવરસીઝ ભરું ધમકી દિલ્લી આહે ઓર પૈશાચી માગણી કેલી આહે ત્યાંકડે. હા કેસચા આમી એન્ટી એક્સ્ટ્રાશન સેલ મુંબઈ અને આમી કંબાઈન તપાસ કરતા આહોત. પ્રોટેક્શન મંજે કાંઈ સદ્યા તિથે કાંઈ કુઠલી ઘટના ઘડું નહીં મ્હણું આમી સા બંદોબસ્ત ઠેવલેલા આહે. હાલ મુંબઈ પોલીસના ખંડણી વિરોધી દળ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે આ મેસેજ ક્યાંથી આવ્યો અને કોણે મોકલાવ્યો. જો કે આ મેસેજ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અંડરવર્લ્ડ મુંબઈમાં ફરી માથું ઊંચકી રહ્યો છે. આનંદ પાંડે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ.